गुड मॉर्निंग मित्रों, लेक्चर नंबर 8 में आप सबनु स्वागत है। मित्रों, प्रकरण नंबर 6 में आपणे प्रेरित प्रवाह विषय जे बात करी मित्रों, एनो आपणे आगळ एक नवा नाम तरीके आपणे एने ओळखीशुं, एना विषे आपणे जोईए। मारो जे आजनो टॉपिक जे छे एना ऊपर ज छे। मित्रों, प्रेरित प्रवाह अने प्रेरित EMF नहीं, आपणे जो जस्ट बात करिए तो एमां आपणे एवुं कहेता था कि बदलाता जता चुंबकीय क्षेत्र में जो कोई वाहक ने तमे गति कराओ, का तो नजीक लाओ अथवा तो दूर लई जाओ, तो ये वखते एनी सापेक्ष गति ने कारण गूंचणा में प्रेरित प्रवाह एटले के प्रेरित EMF उत्पन्न थाय छे। अने फेराडेना नियम मुजब आपणे सूत्र बोलीए तो प्रेरित EMF बराबर माइनस d∅/dt, माइनस d∅/dt। मित्रों, अहीं ऋण निशानी लेंजना नियमनी हाजरी सूचवे छे। अहीं प्रेरित थतो EMF अने परिणामे प्रेरित प्रवाह ए जेना कारणे उत्पन्न थया छे चुंबकीय फ्लक्सना फेरफारने कारणे तेनो ज विरोध करे छे। એટલે પરિણામે આ પ્રક્રિયા જેમ જેમ આપણે આગળ વિચારીએ અને કંઈક એવી પરિસ્થિતિ આપણે વિચારીએ કે ચલો એ બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વાહક સતત ગતિ કરતો હોય, પુનરાવર્તિત ગતિ કરતો હોય, તો એની ગતિ પર આવા પ્રવાહોની અસર થાય છે। મિત્રો, આ વિશે મારો પરમ મિત્ર ફૂકો, જેણે આ પ્રકારના પ્રવાહોનો અભ્યાસ કર્યો અને એને એક ચોક્કસ નામ આપ્યું, અને એના વિશે કે એ ક્યારે ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થવા પાછળનું કારણ અને એના ઉપયોગો અને એના લીધે થતા નુકસાન જે છે એ ઘટાડવાના આપણે ઉપાયો પણ આપણે અહીંયા આજે ભણવાનું છે। મિત્રો મિત્રો, આજનો પ્રવાસ, આજનો મારો પ્રશ્ન છે ઘૂમરી પ્રવાહો અથવા તો એડી પ્રવાહો અથવા તો ફૂકો પ્રવાહો કોને કહે છે? મિત્રો, લેક્ચર નંબર 8માં આપણે અગાઉના જે લેક્ચર છે એનો પણ આપણે ઉપયોગ કરીશું। જ્યારે કોઈ વાહકને બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં આપણે સતત ગતિ કરાવીએ તો એમાં પ્રેરિત પ્રવાહ જોવા મળે છે, જેના કારણે ઉત્પન્ન થયો છે। બદલાતા જતા ચુંબકીય ફેરફાર એટલે કે ફ્લક્સના ફેરફાર આપણે પણ કહી શકીએ, તો એનો જ એ લોકો વિરોધ કરે છે। આવા પ્રવાહોનો અભ્યાસ એ ફૂકો નામના વૈજ્ઞાનિક ભૌતિક શાસ્ત્રીએ આપણને સમજાવ્યો, તો માટેનું નામ આપણે ફૂકો પ્રવાહો તરીકે આપણે ઓળખીશું। તમને ટૂંકો પ્રશ્ન પૂછાય, નીચેનામાંથી કયા પ્રવાહોને ફૂકો પ્રવાહો તરીકે ઓળખવામાં આવે છે? તો આપણે પ્રેરિત પ્રવાહ જે એવો શોધીએ કે જેને આપણે એડી પ્રવાહ પણ કહીએ, ઘૂમરી પ્રવાહ પણ કહીએ, એને પણ ફૂકો પ્રવાહ તરીકે નામ આપીશું। ફૂકો નામના ભૌતિક શાસ્ત્રીએ આવા પ્રવાહોની આપણને સમજૂતી આપી। મિત્રો, શું હોય છે એમાં? આપણે હમણાં બોલ્યા કે જ્યારે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વાહકને તમે ગતિ કરાવો તો એ વાહકમાં પ્રેરિત થતા આવા પ્રવાહોને આપણે અહીંયા જેને પ્રેરિત પ્રવાહ તરીકે નામ આપ્યું એને આપણે આ ફૂકો પ્રવાહ તરીકે આપણે ઓળખીશું। મિત્રો, એનો જે પ્રકાર છે, વહનનો પ્રકાર જે છે, એ વહનનો પ્રકાર આપણે પાણીમાં પેલા વમળો પેદા થતા તમે જોયા હશે, આમ ગતિ પણ કરતા હોય અથવા તમને એક જગ્યાએ પણ જોવા મળે, તો એવા ઘૂમરી ટાઈપના આવા પાણીના વમળો તમે જોયા હશે, તો આવા પ્રવાહોનો પ્રકાર એવા ઘૂમરી પાણીમાં જે ઘૂમરી સ્વરૂપમાં જે આપણને જોવા મળે છે પ્રવાહો એના જેવા હોવાથી એનું નામ આપણે ઘૂમરી પ્રવાહ તરીકે આપણે ઓળખવામાં આવે છે। મિત્રો, તો ચલો આપણે જોઈએ તો આવા પ્રવાહોની આપણે શરૂઆતમાં જેની વાત કરીએ તો જ્યારે વાહકની મોટી તકતી, મિત્રો યાદ રાખો સુવાહક ધાતુ લેવાનું છે આપણે, કે જેમાં આપણને વાહકની ગતિને કારણે એની અંદર પ્રવાહ આપણને ત્યાં એ ગતિ કરતો જોવા મળે, એવી મોટી તકતી કે બ્લોક
पदार्थ ने बदलाता चुंबकीय फ्लक्स में मुकवामो आवे त्यारे तेमा प्रेरित प्रवाहो उत्पन्न थाय छे। तेमना वहनों प्रकार पाणी में जोवा मळता वमळो पेला आम गोळ गोळ डमरी कही अपनी भाषा में भमरी कही ए टाइपना होवाथी आवा प्रवाहों ने घूमरी प्रवाहो तरीके आपणे ओळखीए छीए। जे कोणे माहिती आपी भाई फूको नामना भौतिक शास्त्रीए आपणने आपी माटे एवा प्रवाहोने फूको प्रवाहो पण आपणे ओळखवानुं छे अथवा तो नाम शुं आपीशुं एडी प्रवाहो तरीके पण आपणे मित्रों ओळखीशुं। दरेक आवा सुवाक पदार्थों ज्यारे चुंबकीय फ्लक्स ज्यारे बटलातुं होय एमां भ्रमण करता होय एमां गति करता होय वाहको तो एनी अंदर आवा प्रवाहो के जेने आपणे घूमरी प्रवाह कहीए फूको प्रवाहो कहीए अथवा तो एडी प्रवाहो कहीए ए उत्पन्न थता ज होय छे। चलो व्याख्या जोई लीए। ज्यारे धातुना द्रव्यमांथी मैं तमने हाल बात करी वाहक सुवाक होवो जोईए ए धातुना द्रव्यमांथी पसार थता चुंबकीय फ्लक्समां फेरफार थाय त्यारे ज आवा उत्पन्न थता प्रवाहने घूमरी प्रवाह कहे छे। घूमरी प्रवाह एटले आपणा माटे प्रेरित प्रवाह अपनी भाषा में अत्यार सुधी जे लैक्चर में आप समझा ए लैक्चर में जो प्रेरित प्रवाह कीधो आपणे बस एनु नाम ज शुं छे घूमरी प्रवाह एडी प्रवाह अथवा तो फूको प्रवाह। मित्रों आवा प्रवाहो वाहकनी गतिनो शुं करे छे विरोध करे छे अने विरोध ने कारण वाहकनी गति अवरोधाय छे। मित्रों अहीं तमने एक आकृति में मैं एवी गति बताई छे बे प्रबल चुंबको छे आ प्रबल चुंबको जे छे एमो एक एन ध्रुव उत्तर ध्रुव बीजो दक्षिण ध्रुव। उत्तर ध्रुव तरफ थी चुंबकीय क्षेत्र रेखाओ दक्षिण ध्रुव तरफ जाए छे दक्षिण ध्रुव बाजू आपे चौकड़ी द्वारा एने दर्शाव्यु छे। आवा प्रबल चुंबकीय क्षेत्र में जो कोई आवी जेने आपणे सुवाक कहीशुं अहीं आपणे तांबानी प्लेट आधार साथे एक ज छे आधार साथे आपणे एम लटकावीए अने एने दोलन करीए तो एना दोलन दरमियान तमे जुओ उत्तर ध्रुव अने दक्षिण ध्रुवनी वच्चे आम आपणे एने दोलन करावीए छीए परिणामे उत्तर ध्रुवमांथी निकळती क्षेत्ररेखाओ दक्षिण तरफ जाए त्यारे एनी वच्चेथी ज्यारे आ तकती आ प्लेट आम गति करती होय तो चुंबकीय फ्लक्समां फेरफार थवानो छे अने परिणामे आवी तांबानी प्लेट ऊपर आवा प्रेरित प्रवाहो उत्पन्न थाय छे। मित्रों अहींया लेन्ज़ना नियमनी हाजरी पण छे लेन्ज़ना नियमनी हाजरी आपणे आवकી દીધી ध्यान आपजो मारी सामे आपणे एम कहीए चलो गूंचळुं छे गूंचळाने नीचे आपणे गेलोनीमीटर साथे जोडेलुं छे एटले आपणा अत्यार सुधीना प्रयोगमां सीवन गूंचळुं आपणे आवुं लीधुं हतुं नीचे गेलोनीमीटर साथे जोडायेलुं गूंचळुं। चलो चुंबकनो उत्तर ध्रुव गूंचळा तरफ रहे तेम एने गति करावीए चुंबक तरफ तो तमने खबर छे કે અહીંયા આવી ગતિનો વિરોધ કરવા માટે ગૂંચળામાં એવો જ પ્રવાહ ઉત્પન્ન થશે કે એ પ્રવાહ આ ગતિનો શું કરે વિરોધ કરે। મિત્રો હવે અહીંયા આપણે ઉત્તર ધ્રુવ રાખ્યો છે આપણે અહીંયા ઉત્તર ધ્રુવ રાખ્યો ધારો કે ચુંબક છે ઉત્તર ધ્રુવ રાખ્યો છે જુઓ રાખ્યો છે ઉત્તર ધ્રુવ તો આ ઉત્તર ધ્રુવ રાખ્યો છે આપણે જેવા નજીક લાવીએ એટલે અહીંયા પ્રવાહ એવી રીતે નિર્માણ પામશે કે જે આ ગતિનો વિરોધ કરીને વિરોધ કરવા માટે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય એટલે નજીક લાવવાથી નજીક આવવાથી ગૂંચળામાં વિષમગળી દિશામાં એન્ટી ક્લોકવાઇઝ દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે જે આ ચુંબકની ગતિનો શું કરે છે વિરોધ કરે છે આપણે ભણી ગયા। પણ જો આપણે એમ કહીએ આ જ ચુંબકને આ ગૂંચળાથી દૂર લઈ જવામાં આવે તો ફરી પાછું આ ગૂંચળામાં જેને સીવન કહ્યું છે એમાં એવો જ પ્રવાહ પ્રેરિત થશે કે જે ચુંબકની ગતિ દૂર જવાની એનો વિરોધ કરશે। મિત્રો અને વિરોધ કરવા માટે અહીંયા આને આપણે કશું નથી કરવાનું આ તો કશું થશે જ નહીં પણ ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ એ રીતે ઉત્પન્ન થશે કે આનું જે ઉત્તર ધ્રુવ છે
એને પોતાની તરફ આકર્ષણ લગાડશે. એટલે અહીંયા ગૂંચળામાં સમઘડી દિશામાં ક્લોકવાઇઝ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે, જે ગૂંચળાને આકર્ષણની આમ બળને લીધે ગૂંચળાની ગતિ મંદ પડે છે, ગૂંચળાની ગતિ અવરોધાય છે. મિત્રો, તો આપણે આવું કહી શકીએ, નજીક આવે તો પ્રવાહની દિશા એન્ટીક્લોકવાઇઝ, દૂર જાય તો ક્લોકવાઇઝ એટલે કે સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે. નજીક આવે તો અપાકર્ષણ બળ, દૂર જાય તો આપણા માટે આકર્ષણ બળ ત્યાં નિર્માણ પામે છે. અને એની પાછળનું કારણ પેલો પ્રેરિત પ્રવાહ. અને હવે આપણે એવું કહીશું ભાઈ, એ પ્રેરિત પ્રવાહને આપણે ત્રણ નામથી પણ બોલાવી શકીએ છીએ. તો એ પ્રવાહ આપણે અહીંયા આકૃતિમાં જોઈ શકો. તમે જુઓ, પ્રબળ ચુંબકો મૂક્યા ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, પ્રબળ ચુંબકીય ક્ષેત્ર ઉત્તર ધ્રુવ તરફથી દક્ષિણ ધ્રુવ તરફ, અને એ વિસ્તારમાં ધારો કે ઉત્તર ધ્રુવ ને આ દક્ષિણ ધ્રુવ, તો વચ્ચેના વિસ્તારમાં પેલી તકતી આમ ભ્રમણ કરે છે. અને અહીંયાથી ધારો કે ભ્રમણ કરે, ધ્યાન આપજો, તકતી જ્યારે ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર નીકળે, યારો બતાવ્યું છે, એટલે કે ઉત્તર ધ્રુવથી દૂર જાય છે. મેં તમને કીધું ઉત્તર ધ્રુવથી દૂર જાય તો સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય. જુઓ આની, જુઓ સમઘડી દિશામાં પ્રેરિત થાય છે, એટલે આ પ્રવાહ એવો જ અહીંયા નિર્માણ પામશે, એવો જ પ્રવાહ પ્રેરિત થશે કે જે અપાકર્ષણ બળ ઉત્પન્ન થાય, અરે સોરી આકર્ષણ બળ ઉત્પન્ન થાય એટલે વાહકની ગતિનો, વાહક આમ બહાર જાય છે, વાહકની ગતિનો શું થાય, અહીંયા વિરોધ થાય, એટલે વાહકની ગતિ આ દિશામાં ધીમે ધીમે મંદ પડે છે. ચલો આ જ તકતી ધારો કે અહીંયા પહોંચી, અને પછી એની કન્ડિશન કેવી છે કે અંદર આવવાની, ક્ષેત્રની અંદર આવવાની, એરો જોઈ લો. હવે અંદર આવે છે, ચુંબક નજીક આવે છે તો ગૂંચળામાં કેવો પ્રવાહ પ્રેરિત થાય છે, એન્ટીક્લોકવાઇઝ, કારણ કે અપાકર્ષણ બળ ઊભું થવાનું છે. તો આ ઉત્તર ધ્રુવની જેમ નજીક આવશે તેમાં એન્ટીક્લોકવાઇઝ અહીંયા પ્રવાહ પ્રેરિત થાય છે. એટલે અહીંયા નજીક આવે, અહીંયા દૂર જાય, બંનેમાં પ્રવાહની દિશા બોલો કેવી છે, એક જ દિશામાં છે, ના વિરુદ્ધ દિશામાં છે. સમજે પડી ગઈ મિત્રો, અહીંયા ક્લોકવાઇઝ, અહીંયા એન્ટીક્લોકવાઇઝ. કેમ આવી રચાય છે તમને ખ્યાલ આવી ગયો હશે, જ્યારે પેલા સાથે સરખાવો, જ્યારે ચુંબકને દૂર લઈ જવામાં આવે તો ગૂંચળામાં પેલું આકર્ષણ બળ ઉત્પન્ન થવા માટે એમાં સમઘડી દિશામાં પ્રવાહ વહે છે. તો જેવું આ દૂર જશે તકતી, તાંબાની પ્લેટ, તો એ વખતે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બને અથવા તો આકર્ષણ ઉત્પન્ન કરવા માટે આમાં કઈ દિશામાં, તો કે સમઘડી દિશામાં પ્રવાહ પ્રેરિત થાય છે. જ્યારે પેલું ચુંબક નજીક લાવતા હતા ગૂંચળાની, સીવણની નજીક, તો એમાં અપાકર્ષણ બળ ઉત્પન્ન થતું હતું, પરિણામે ચુંબકના ઉત્તર ધ્રુવની સામે ગૂંચળાનો એ છેડો કે જેમાં પ્રવાહની દિશા એન્ટીક્લોકવાઇઝ મળતી હતી, એ જ પ્રમાણે આ તાંબાની પ્લેટ જ્યારે આ ઉત્તર ધ્રુવની નજીક આવશે એટલે આમાં તાંબાની પ્લેટ કે જે સુવાહક છે એમાં એવો જ, એવી જ દિશામાંનો આવો પ્રવાહ પ્રેરિત થશે કે જે અપાકર્ષણ બળ આપણને ઉત્પન્ન કરીને આપશે. તો જો એન્ટીક્લોકવાઇઝ, એન્ટીક્લોકવાઇઝ ઉત્પન્ન થશે. મિત્રો, બંને સ્થિતિમાં પ્રવાહની દિશા પરસ્પર વિરુદ્ધ દિશાની હોય છે. અને થોડા સમય પછી, કારણ કે આ વાહક આમ જાય છે તો એની ગતિનો વિરોધ થાય છે, આ વાહક આમ આવે છે તો એની ગતિનો વિરોધ થાય છે, એ પ્રમાણે ગતિનો વિરોધ થતો હોવાથી થોડા સમય પછી આવી તાંબાની પ્લેટ કે જે આપણે એને ભ્રમણ કરાવેલી હતી એ પોતાના દોલનો જે સાદા લોલકી માફક કરતી હતી એ મંદ પડે છે અને સ્થિર થઈ જાય છે. આવી સ્થિતિને વિદ્યુત ચુંબકીય અવમંદન કહે છે. અવમંદન એટલે અવરોધક બળો, અપાકર્ષણ આકર્ષણને કારણે એવા પદાર્થની ગતિ અવરોધાય છે અને એ આપણા માટે વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે.
परिणामे आने दोलकनी पोतानी गति ए मन पड़ती होवाथी थोड़ा समय पछी स्थिर थई जतो होय तो एवी स्थितिने एवी घटनाने आपणे शुं नाम आपीशुं विद्युत चुंबकीय अवमंदन के जेमां हमेशा उत्पन्न थता प्रवाहो ए वाहकनी गतिनो विरोध करे छे मित्रों अने विरोध थतो होवाथी आवा सुवाहक जेने आपणे तांबानी प्लेट कीधी एनी गति ए मंद पड़े छे ने थोड़ा समय पछी स्थिर थई जाय छे। तो याद रखो मित्रों उत्पन्न थता प्रेरित प्रवाहो कोनो विरोध करे छे वाहकनी गतिनो विरोध करे छे। मित्रों एडी प्रवाहो हवे आपणे कोई पण एक नाम आपीशुं ने ए प्रमाणे वात करिए एडी प्रवाहो अनिच्छनीय આપણી આપણી ઈચ્છા નથી કે ચલો આ ઉત્પન્ન થાય પણ થતા જ હોય છે કારણ ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય અને એમાં કોઈ વાહક ગતિ કરતો હોય તો ઓટોમેટિક આવા પ્રવાહો એક વાહકની ગતિનો વિરોધ કરવા માટે ઉત્પન્ન થતા જ હોય છે જેને પરિણામે આપણો વાહક લાંબા સમય સુધી ગતિ પોતાની ચાલુ રાખી શકતો ન હોવાથી આપણા માટે તે ઈચ્છનીય નથી। હા થોડાક એવા પ્રસંગોમાં આપણે એનો ઉપયોગ કરી અને આપણા દૈનિક જે કામ હોય એમાં એનો ઉપયોગ આપણે આપણા સરળતા ખાતર કરી શકીએ છીએ એવા પણ આપણે ઘણા ઉદાહરણો છે મિત્રો। તો યાદ રાખજો એડી પ્રવાહો અનિચ્છનીય પ્રવાહો છે મિત્રો। આવો પ્રવાહ જે આપણા માટે અનિચ્છનીય છે હવે આપણે નિવારી શકાતો નથી ઉત્પન્ન તો થાય છે જ હા એની અસર આપણે ઘટાડી શકીએ છીએ। કોના જેવું છે ભાઈ તો ઘર્ષણ બળ જેવું ઘર્ષણ બળમાં પણ આપણે એવું કહી શકીએ કે નિવારી શકાતો। મિત્રો આવા અનિચ્છનીય પ્રવાહને આપણે નિવારી તો શકતા નથી મેં તમને પહેલાં કીધું ઘર્ષણ બળ જેવું જ છે। ઘર્ષણ બળ મોટાભાગના કિસ્સામાં આપણને લાભદાયક પણ છે અને નુકસાનકારક પણ છે। આપણે એવું ઈચ્છીએ કે ઘર્ષણ બળ ન લાગે તો સારું પણ અમુક એવા પ્રસંગોમાં ઘર્ષણ બળ લાગે તો સારું એવું આપણે કહીએ છીએ। આગ જેવું પણ આપણે વાત કરી શકીએ અગ્નિ અગ્નિ એ અનિચ્છનીય આપણા માટે છે જ્યારે કોઈ સંપત્તિ ઉપર કોઈ કારણસર શોર્ટ સર્કિટના કારણે આગ લાગે તો મોટાભાગનું આપણને ત્યાં નુકસાન થાય છે। તો આપણે ત્યાં એવું કહીએ છીએ કે ભાઈ આગ ના હોય તો સારું આપણને એ વખતે અગ્નિ ઉત્પન્ન થાય એ ન ગમે પણ જો અગ્નિ ન ઉત્પન્ન થાય તો આપણે ખોરાક રાંધી પણ નથી શકતા। તો એવું પરિબળ છે કે જે આપણા માટે અનિચ્છનીય છે નિવારી શકાતું નથી પણ હા એની અસર ઘટાડી શકાય છે। તો મિત્રો એડી પ્રવાહની અસર પણ આપણે અહીંયા અમુક કિસ્સામાં ઘટાડી શકીએ છીએ અમુક કિસ્સામાં આપણા માટે લાભદાયક છે આપણે એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ આપણા કોઈ પણ વ્યવહારમાં કોઈ એવું યંત્ર હોય કે જે આપણને ત્યાં કાર્યશીલ જોવા મળે તો એમાં એડી પ્રવાહનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ અને એનો ઉપયોગ આપણે તેમાં વર્કિંગ પ્રોસેસમાં આપણે કરી શકીએ। મિત્રો એને ઘટાડવાના એની અસર ઓછી કરવાના આપણી પાસે થોડાક ઉપાયો છે કારણ કે આપણી ઈચ્છા એવી છે કે ચુંબકીય ક્ષેત્રમાં વાહક પોતાની ગતિ એ લાંબા સમય સુધી ચાલુ રાખે એવી આપણી ઈચ્છા છે પણ આવા એડી પ્રવાહો ઉત્પન્ન થાય તરત જ એ વાહકની ગતિનો શું કરે છે વિરોધ કરે છે। તો મિત્રો એની અસર ઓછી કરવાના આપણી પાસે જે ઉપાયો છે એમાંનો પહેલો ઉપાય આપણે વિચારીએ તો તમે જુઓ અહીંયા જે આપણી તાંબાની પ્લેટ હતી કે જે આમ સતત હતી ક્ષેત્રફળ કેપિટલ એ અને એ વખતે એમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે ઉત્પન્ન થાય એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે અને પરિણામે પ્રેરિત પ્રવાહની અસર જ્યાં ક્ષેત્રફળ વધુ ત્યાં એમ વધુ હોવાને કારણે આપણને એની વિરુદ્ધ દિશામાં પ્રેરિત પ્રવાહોની અસર વધુ જોવા મળે છે। તેનો ઉપાય શું તો શું કરીશું આપણે જુઓ જે વાહક છે અહીં તાંબાની પ્લેટ છે એ તાંબાની પ્લેટમાં આપણે છિદ્ર પાડવાનું અથવા તો આવા ખાંચા પાડી દેવાના જેમ આપણે કાંસકામાં પહેલાં દાંતા હોય ને
ए टाइपना आपणे अहीं खांचा पाड़ी दीए, जो तमने देखाता हशे। अने ए वखते हवे ज्यारे एमां घूमरी प्रवाहो, एडी प्रवाहो के पछी आवा आपणा माटे फूको प्रवाह उत्पन्न थाय, तो ए फूको प्रवाह माटे आ वच्चेनी जे तांबानी प्लेट हती के जे हवे नथी, ए क्षेत्रफळ कपाई जाय छे, क्षेत्रफळ घटी जाय, क्षेत्रफळ घटी जाय। एटले धारो के मेग्निफाइंग करिए तो एमां उत्पन्न थता आवा समघड़ी दिशामांना प्रवाहो ए अलग अलग आवा खांचा जे पट्टी होय, धातुनी पट्टी एना ऊपर रचाय छे, परिणामे एनी असर ओछी थई जाय छे। अलग अलग जे गाळा होय एने आपणे अहींया टूंकमां ज कहीए तो आटलो भाग कपाई गयो, आटलो भाग कपाई गयो, परिणामे क्षेत्रफळ घट्युं એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ત્યાં ઓછી થાય છે, પરિણામે પ્રેરિત પ્રવાહની અસર અથવા પ્રેરિત પ્રવાહ ત્યાં ઘટે છે। અને જ્યારે એવા દોલકને, એવા તાંબાની પ્લેટવાળા પદાર્થને આપણે આમ દોલન કરાવીએ તો આવા ગાળા રચાશે ખરા, પણ એની અસર પહેલાં કરતો ખૂબ જ ઓછી હોવાથી આપણને એ લાંબા સમય સુધી, પહેલાં કરતો થોડાક લાંબા સમય સુધી આવો દોલક પોતાની ગતિ એ ચાલુ રાખી શકે છે। આમ થોડા સમય, વધુ સમય આપણા માટે અહીંયા દોલન ગતિ, લોલકની ગતિ જે થાય છે એ મળી શકે છે। એટલે આપણે શું કીધું, વાહકમાં યોગ્ય રીતે ખાંચા પાડવામાં આવે તો ઘૂમરી પ્રવાહોના વહન માટે ઉપલબ્ધ વિસ્તાર એટલે ક્ષેત્રફળ ઓછો થાય છે। ક્ષેત્રફળ ઘટી ગયું, આટલો ભાગ ઘટી ગયો, ક્ષેત્રફળ ઘટી ગયું, હવે એના માટે ક્ષેત્રફળ આટલું જ છે જે આપણા માટે આવી લંબચોરસ પટ્ટી ટાઈપનું છે। અને પરિણામે આવા ખાંચાઓ ધરાવતી લોલકની પ્લેટ વિદ્યુત ચુંબકીય અવમંદન ઓછું કરે છે, ઓછું થાય છે, અને પ્લેટ મુક્તપણે લાંબા સમય સુધી પોતાના દોલનો ચાલુ રાખી શકે છે। તો મિત્રો, પહેલો આપણા માટે ઉપાય છે કે જે ઉપાયની મદદથી આપણે એડી પ્રવાહોની અસર ઘટાડી શકીએ છીએ। મિત્રો, ઘૂમરી પ્રવાહોની અસર આપણે નિવારવાની પહેલી આપણે કંઈક રીત જોઈ કે વાહક જે દોલન કરે છે સતત બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં એની સપાટી પર ખાંચા જેવી વ્યવસ્થા કરી દો તો પરિણામે ક્ષેત્રફળ ઘટે છે, અને ક્ષેત્રફળ ઘટવાથી આવા ઘૂમરી પ્રવાહોનું જે પ્રેરિત થવાની જે ઘટના છે એને પરિણામે આપણને એની અસર ઓછી જોવા મળે છે। પરિણામે આપણો આ જે પદાર્થ છે તાંબાની પ્લેટ એ લાંબા સમય સુધી, એ પહેલાં કરતો લાંબા સમય સુધી પોતાની ગતિ ચાલુ રાખી શકે છે। મિત્રો, બીજો ઉપયોગ, દાખલા તરીકે હું તમને કહું કે કોઈ ઇલેક્ટ્રિક મોટર હોય, ડાયનેમો હોય, જ્યારે એના ગર્ભભાગને ધ્યાનમાં રાખીને આપણે એના ઉપર સુવાહક તાર, અન્ય કોઈ ઉપકરણ પર તમે વિચારી શકો, સુવાહક તારનું ગૂંચળું આપણે આ પ્રમાણે વીંટાળતા હોય, મારી સમક્ષ આ પદાર્થ છે, જુઓ આ પદાર્થને આપણે તાંબાના તાર દ્વારા બંને સાઈડે નીચે પણ અને ઉપર પણ, આપણે ઇલેક્ટ્રિક મોટર પણ વિચારી શકીએ છીએ, તાંબાનો તાર આપણે વીંટાળ્યો છે। મિત્રો, સુવાહક છે, સુવાહક પદાર્થમાં જ્યારે આ પ્રકારે અને પાછળ સતત ચુંબકીય ફ્લક્સના ફેરફારની વચ્ચે મૂકવામાં આવે તો એ વખતે એમાં એ આવા એડી પ્રવાહો ઉત્પન્ન થાય છે, જેને કારણે આની અંદર જે ગર્ભભાગ છે જ્યાં આપણે તાંબાનો તાર વીંટાળ્યો છે એ ભાગ એ ગરમ થાય છે। કેમ ગરમ થયો? તો આઈ સ્ક્વેર આરટી તમે ભણી ગયા, આઈ સ્ક્વેર આરટી, કારણ કે વાહકતાને ત્યાં તાપમાન વધવાથી, ગરમ થવાથી અવરોધ વધે છે, અને આવા પ્રવાહોનો વર્ગ છે પાછો, તમે જુઓ આઈ સ્ક્વેર, આઈ સ્ક્વેર આરટી જુલુસમાં ઉત્પન્ન થવાથી આવો ગર્ભભાગ જે ગરમ થાય છે, અને ગરમ થવાથી એની કાર્યક્ષમતા ઘટે છે મિત્રો, કારણ કે વિદ્યુત ઉર્જાનું મૂલ્ય એ જુલુસમાં સ્વરૂપમાં વ્યય પામે છે। તો મિત્રો, આવું ન થાય એટલા માટે આવા એડી પ્રવાહોની, આ એડી પ્રવાહોને કારણે જ થયું, પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો અને પાછો એનો વર્ગ છે આઈ સ્ક્વેર આરટી, તો એના કારણે અહીંયા ગર્ભભાગ ગરમ થયો એટલે આપણને જુલુસમાં મળી,
અને એને કારણે આપણને વિદ્યુત ઊર્જાનું અહીંયા ઉષ્મા ઊર્જામાં વ્યય વેડફાતું આપણને જોવા મળતું હોવાથી એના ઉપાય સ્વરૂપમાં આપણે એક જ પદાર્થને લઈએ. આ જે પદાર્થ છે તમે થોડુંક ધ્યાનથી જુઓ, જુદી 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 આપણને પ્લેટો દેખાય છે, દેખાય છે બધા જુદી જુદી પ્લેટો. એક પ્લેટ તો તમને ઊંચી પણ દેખાશે. તો આ જુદી જુદી પ્લેટો લેવાની, જુદી જુદી ધાતુની અથવા તો એક જ ધાતુની પણ એક કરતાં વધારે તમારે પ્લેટો લેવાની. બે પ્લેટો એકબીજાને આપણે આમ સ્પર્શ ન કરે એટલા માટે આપણે કાં તો પોલિશ અથવા તો વેર્નિશ અથવા તો લેકર એના ઉપર આવરણ ચડી જાય એ પ્રકારની આપણે ત્યાં ગોઠવણ કરવાની. એટલે એક પ્લેટ બીજી પ્લેટથી અલગ જ છે, જાણે કે પેલા ખાંચાની જેમ એક ખાંચો બીજા ખાંચાથી અમુક અંતરે હતું એમ અહીંયા એક પ્લેટ બીજી પ્લેટથી અલગ જ છે, કારણ કે વચ્ચે આપણે એવું આવરણ મૂકી દેવાનું કે બંને વચ્ચે કોન્ટેક્ટ ના થાય. આવી એક કરતાં અથવા તો એક જ ધાતુની એક કરતાં વધુ આવી પ્લેટો આપણે નજીક નજીક ગોઠવી અને હવે એના ઉપર તમે પેલો તાર વીંટાળો, સુવાહક તાંબાનો તાર કે કોઈ એવો તાંબાનો એવો સુવાહક પદાર્થ તમે એનો તાર વીંટાળો તો પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે, એડી પ્રવાહ ઉત્પન્ન થશે. પણ એ અલગ અલગ ધાતુની ઉષ્માવાહકતા એની જે કાર્યક્ષમતા અલગ અલગ હોય તો એ વખતે એમાં પ્રેરિત પ્રવાહની અસર જુદી જુદી હોય છે. પરિણામે આપણને ત્યાં એની જે કુલ અસર જે આપણને મળે છે એ જે પહેલાં કરતો જે વધારે ગરમ થઈ જતો ગર્ભભાગ એના કરતો પણ આપણને અહીંયા ઓછો આપણને અહીંયા પ્રેરિત પ્રવાહ આવો એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે. પરિણામેની અસર ઓલરેડી આપણને ઓછી થાય છે એટલે આપણા પદાર્થની કાર્યક્ષમતા વધે છે. એટલે વિદ્યુત ઉર્જામાંથી ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય એ જથ્થો ઘટે છે એટલે આપણને ત્યાં થોડોક ફાયદો થાય છે. મિત્રો તો જોઈએ, અહીંયા કહીએ તો ઇલેક્ટ્રિક મોટર અને ડાયનેમો કે અન્ય એવું કોઈ ઉપકરણ હોય કે જેમાં ધાતુના ગર્ભ પર વાહકતાનું આપણે ગૂંચળું વીંટાળવું પડતું હોય, મેં બતાવ્યું તમને, તો એ વખતે ઉત્પન્ન થતા ઘૂંઘરી પ્રવાહને લીધે ગર્ભભાગ ગરમ થાય છે. તમે જુઓ મોટરનો જે મિડલવાળો ભાગ જે છે ગોળાકાર સ્વરૂપમાં ત્યાં તમે તમારો હાથ ત્યાં અડાડજો, ચાલુ કન્ડિશનમાં થોડો પંખો પોતે ચાલુ રહે અને પછી બંધ કરીને થોડા સમય ચાલુ રાખવાનો, બંધ કરીને પછી તમે એ ભાગને તમે સ્પર્શ કરજો ત્યાં I²RT જૂલ ઉષ્મા ઉત્પન્ન થતી જ હોય છે. પરિણામે ભાગ આપણને ગરમ લાગે છે એટલે એવો ગર્ભભાગ જે છે એ ગરમ થાય છે. અને I²RT જૂલ ઉષ્માના સ્વરૂપમાં વિદ્યુત ઉર્જા, તમે તો સ્વિચ પાડી વિદ્યુત ઉર્જા વપરાય છે તો એનું અમુક મૂલ્ય, આપણો ટાર્ગેટ કેવો છે ગતિ ઉર્જા પવન ઉર્જા મળે, પણ એનું થોડું મૂલ્ય આપણને આ I²RT જૂલ ઉષ્માના સ્વરૂપમાં વેડફાય છે. સમજ પડે મિત્રો? ચલો, તો આવા પ્રવાહોની અસર ઘટાડવી હોય તો તેમના ગર્ભને એક જ ટુકડાના બદલે એક ટુકડો એની જગ્યાએ એક કરતો વધારે ટુકડા લેવાના એક જ ધાતુના, અથવા તો અલગ અલગ ધાતુના તમે એ પ્રમાણે ટુકડા લો અને એમની વચ્ચે કંઈક એવું કરી તમે આવરણ મૂકી દો જેથી એક ટુકડો બીજા ટુકડાથી અલગ જ પડે, ત્રીજો ટુકડો એ પણ અલગ ધાતુનો અથવા તો અલગ જ આપણે વચ્ચે આવરણ મૂકી દઈએ, એમ અલગ અલગ ધાતુનો આપણે એક આખો એક પદાર્થ બનાવીએ અને એના ગર્ભભાગ ઉપર આ પ્રમાણે આપણે સુવાહક તાર વીંટાળી અને જો એવી રચના કરીએ તો આપણને અહીંયા એડી પ્રવાહોની અસર નાબૂદ થતી જોવા ઓછી થતી જોવા મળે છે. મિત્રો નાબૂદ તો નથી થતી પણ ઓછી થાય છે, પરિણામે આપણને નુકસાન ઓછું થાય છે. જુઓ એક જ પદાર્થ હતો અને એમાં જ્યારે પ્રવાહ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થાય તો એના બંધ ગાળા જુઓ પ્રેરિત પ્રવાહના, એને કારણે ક્ષેત્રફળ વધુ છે, એને કારણે આપણને પ્રેરિત પ્રવાહ એટલે કે ઘૂમરી પ્રવાહની અસર વધારે જોવા મળેલી. અહીંયા આ જે ઘન ટુકડો છે એ આપણને ગરમ ગર્ભભાગ વધુ ગરમ અને પરિણામે જૂલ ઉષ્મા અહીંયા વધુ વેડફાતી હોય છે, કાર્યક્ષમતા ઘટે છે. મિત્રો એને બદલે એક કરતાં વધુ આવી ધાતુની પ્લેટો આમ નજીક નજીક લાવી એમની વચ્ચે કંઈક એવું આવરણ તમે લાવી દો, કેમિકલ મૂકી દો, આમ કેમિકલ મૂકી દઈએ તો કેમિકલ એની વચ્ચે આવી જાય, આપણે કહીએ ને ઇન્સ્યુલેશન તે પ્રકારની વ્યવસ્થા, તો આવી જુદી જુદી મેટલની આવી પટ્ટીઓ ગોઠવી દઈએ તો એમાં રચાતા ઉત્પન્ન થતા આવા એડી પ્રવાહો એ પોતાનો અલગ અલગ બંધગાળો રચે છે અને પરિણામે એમની અસર જે પહેલાં કરતાં અહીં ઘણી ઓછી થઈ જાય છે અને પરિણામે અહીં વેડફાતી ઉર્જા
એ ખૂબ જ આપણને ઓછી હોય છે. જોઈ લઈએ આપણે તે પ્રમાણે અહીંયા આપણને બીજો આપણે ઉપાય છે કે જે આવી ઉર્જા જે જુલુસમાં ઉત્પન્ન થાય છે એને ઘટાડવા માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ.